ઓમ નમઃ શિવાય વિદ્યાર્થી મિત્રો ધોરણ સાત સામાજિક વિજ્ઞાનમાં પાઠ સોળ જાતિગત ભિન્નતાનો ભાગ એક આપણે શીખ્યા હતા હવે આપણે એનો ભાગ બે શીખીશું ભારતીય માન્યતા પ્રમાણે છોકરા છોકરીઓનો ઉછેર ગૃહિણીનું મૂલ્ય અને જીવન નારી સશક્તિકરણ એ મુદ્દાઓ વિશે આપણે ભાગ એકમાં અભ્યાસ કર્યો હતો હવે એમાં થોડું આગળ શીખીએ નારી સશક્તિકરણમાં આપણે જોયું કે ભારત દેશમાં પણ વિવિધ ક્ષેત્રોમાં મહિલાઓએ યોગદાન આપેલા છે તો આપણે એમાંથી વિવિધ ક્ષેત્રમાં મહિલાઓએ જે યોગદાન આપેલું છે એમના કેટલાક ઉદાહરણો જોઈએ પ્રતિભાસિંહ પાટિલ તમને ચિત્રમાં પણ અહીંયા દેખાય છે અને તેઓ હતા આપણા દેશના પ્રથમ મહિલા રાષ્ટ્રપતિ બનવાનું ગૌરવ શ્રીમતી પ્રતિભાસિંહ પાટીલ ધરાવે છે મહિલા આ સ્થાન શોભાવ્યું હતું તેમની સરળતા અને સહજ જીવનશૈલી માટે આજે પણ એમને યાદ કરવામાં આવે છે ત્યારબાદ જોઈએ ઇન્દિરા ગાંધી તો આપણા દેશના પ્રથમ મહિલા વડાપ્રધાન તરીકે ઇન્દિરા ગાંધીને યાદ કરવામાં આવે છે વર્ષ ઓગણીસો ઇકોતેર માં તેમણે પાકિસ્તાન સામે ભવ્ય વિજય હાંસલ કરેલ એવું દેશના ઇતિહાસમાં નોંધાયેલું છે એક લોખંડી મહિલા આગેવાન તરીકે વિશ્વમાં ઓળખાય છે જોઈએ તો સુષ્મા સ્વરાજ સુષ્મા સ્વરાજને દેશના પ્રથમ મહિલા વિદેશ મંત્રી તરીકે આપણે તેમને ઓળખીએ છીએ અનેક વર્ષો રાજકીય જીવનમાં પસાર કરનાર આ મહિલાએ સૌથી નાની ઉંમરે હરિયાણા રાજ્ય સરકારના કેબિનેટ મંત્રી બનવાનું ગૌરવ પ્રાપ્ત કર્યું હતું અહીંયા આપણે ત્રણ મહિલાઓ વિશે શીખ્યા જેમાં પ્રથમ પ્રતિભાસી પાટિલ રાષ્ટ્ર આપણા દેશના પ્રથમ રાષ્ટ્રપતિ ત્યારબાદ ઇન્દિરા ગાંધી જેઓ આપણા દેશના પ્રથમ મહિલા વડાપ્રધાન અને ત્યારબાદ શીખ્યા સુષ્મા સ્વરાજ તેઓ આપણા દેશના પ્રથમ વિદેશ મંત્રી છે મહિલા વિદેશ મંત્રી તરીકે ઓળખીએ છીએ થોડું વધુ મહિલાઓ વિશે માહિતી મેળવીએ તો લતા મંગેશકર હા સ્વર સામગ્રી તરીકે વિશ્વમાં પોતાની આગવી ઓળખ મેળવનાર લતા મંગેશકર વિવિધ ભાષામાં ચાલીસ હજાર કરતાં વધારે ગીત ગાયા છે ભારત સરકારે તેમને ભારત રત્નથી સન્માનિત કરેલ છે ત્યારબાદ આપણે એને આપણા ભારતના કોયલ એના તરીકે પણ ઓળખીએ જ છીએ ત્યારબાદ જોઈએ તો કલ્પના ચાવલા કલ્પના ચાવલા મૂળ ભારતીય હતા અવકાશ યાત્રી તરીકે યાત્રા પૂર્ણ કરી પરત ફરતા અકસ્માત થયો અને તેમનું અવસાન થયું અવકાશ સાથે તેમનું નામ કાયમ જોડાયેલ રહેશે હા કલ્પના ચાવલા એ નાસામાં જોડાયેલા હતા અને અવકાશ યાત્રા પૂર્ણ કરતા તેમને અકસ્માતમાં એમનું મૃત્યુ થયું હતું તો તેઓ પ્રથમ અવકાશયાત્રી મહિલા ભારતીય પ્રથમ અવકાશયાત્રી મહિલા તરીકે નામના મેળવેલ છે ત્યારબાદ જોઈએ સરિતા ગાયકવાડ વિદ્યાર્થી મિત્રો અહીંયા તમારી બુકમાં વનિતા ગાયકવાડ નામ આપેલું છે જેને તમારે સુધારીને લખવાનું છે સરિતા ગાયકવાડ સરિતા ગાયકવાડ ખેલ મહાકુંભથી શરૂઆત કરી ને તેઓએ કોમનવેલ્થ ગેમમાં ભારતને સુવર્ણચંદ્રક આપ્યો છે ગુજરાત સરકાર દ્વારા તેમની કન્યા કેળવણી માટેના એમ્બેસેડર તરીકે પસંદગી કરવામાં આવી છે તો આપણે મુખ્ય મહિલાઓના યોગદાન વિશે માહિતી મેળવી જન્મ પ્રમાણ સમગ્ર દેશમાં વસ્તી ગણતરી કરવા માટે લાખો લોકો જોડાયેલ રહે છે જે વર્ષમાં એકમનો અંક હોય તે વર્ષોમાં વસ્તી ગણતરી કરવામાં આવે છે છેલ્લી વસ્તી ગણતરી વર્ષ બે હજાર અગિયારમાં થઈ હતી પ્રથમ વસ્તી ગણતરી ઓ અઢારસો એક્યાસીમાં હાથ ધરાઈ હતી કેન્દ્ર સરકાર દ્વારા દર દસ વર્ષે વસ્તી ગણતરી કરવામાં આવે છે હવે પછીની વસ્તી ગણતરી ક્યારે થશે શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં જન્મના પ્રમાણમાં ખૂબ મોટો ફેરફાર જોવા મળે છે અહીં આપણે ગુજરાતના વિવિધ જાતીય પ્રમાણ અંગે વિગત જોઈએ આ વિગતો દર હજાર પુરુષોએ સ્ત્રીઓની સંખ્યા દર્શાવે છે આ સારણીના આધારે નીચે મુજબના પ્રશ્નોની ચર્ચા આપણે કરવાની છે તો આગળ જોઈશું પહેલાં તો અહીંયા આપણે યાદ રાખવાનું છે કે જન્મ પ્રમાણ એટલે કે આપણા દેશમાં વસ્તી ગણતરી વર્ષમાં એકમનો અંક હોય તે વર્ષોમાં વસ્તી ગણતરી કરવામાં આવે છે છેલ્લી વસ્તી ગણતરી ક્યારે કરવામાં આવી હતી તો બે હજાર અગિયારમાં પ્રથમ વસ્તી ગણતરી ક્યારે કરાઈ હતી તો અઢારસો એક્યાસી અઢારસો એક્યાસીથી થી વસ્તી ગણતરી ચાલુ થઈ તો દર દસ વર્ષે આપણા દેશમાં વસ્તી ગણતરી કરવામાં આવે છે કેન્દ્ર સરકાર દર દસ વર્ષે વસ્તી ગણતરી કરે છે એટલે કે એક્યાસી તો ત્યારબાદ એકાણું પછી શું આવશે બે હજાર એક પછી ગણતરી થાય તો આપણું અ ત્યારબાદ અહીંયા આપણને બતાવ્યું છે કે જાતીય પ્રમાણ અંગે વિગત જોઈએ તો દર હજાર પુરુષે સ્ત્રીઓની સંખ્યા કેટલી છે કે દર હજાર પુરુષે સ્ત્રીઓની સંખ્યા દર્શાવવામાં આવેલી હોય છે છે વસ્તી ગણતરીમાં ખાસ એની નોંધણી કરવામાં આવે જન્મ પ્રમાણ દર્શાવતું કોષ્ટક તો વિગત જાતિ પ્રમાણ કુળ ગુજરાત રાજ્ય ભારત અને તફાવત તો અહીંયા આપણા ગુજરાત રાજ્યનું અને ભારત દેશનું બંનેનું દર્શાવ્યું છે તો ગુજરાતમાં દર હજાર માં પ્રમાણ છે નવસો ઓગણીસ તો ત્યાં ભારતમાં બતાવશે નવસો તેતાલીસ તો તફાવત કેટલો જોવા મળે છે ચોવીસ ગ્રામીણમાં જુઓ છો તો અહીંયા દર હજારની વાત કરી છે દર હજાર પુરુષોએ સ્ત્રીઓનું પ્રમાણ છે નવસો ઓગણપચાસ તો ભારતમાં પણ એ જ છે એટલે તફાવતમાં ત્યાં ડેશ એટલે કે જીરો છે શહેરીવા જુઓ તો આઠસો છે જ્યારે ભારતમાં નવસો ઓગણત્રીસ છે અને તફાવતમાં જોઈશું તો આપણને ઓગણપચાસ જોવા મળશે જીરો થી છ વર્ષની ઉંમર મુજબ જાતિ ચૌદ તો તફાવત આપણને મળે છે ગ્રામીણ જોશો તો નવસો છ આ ગ્રામીણ એટલે કે જીરો થી છ વર્ષની ઉંમર મુજબ તો ભારતમાં નવસો ઓગણીસ તો તફાવત આપણને તેર મળે શહેરી વિસ્તારમાં જુઓ તો આઠસો બાવન તો ભારતમાં નવસો બે તો તફાવત કેટલો મળશે પચાસ આ તફાવત ને લીધે કઈ સમસ્યા થાય ઘણી બધી સમસ્યા થાય આજે તફાવત અહીંયા તમને જોવા મળે છે એ એ શું છે તો દર પુરુષો કેટલી સ્ત્રીઓની સંખ્યા છે એ દર્શાવે છે તો હજાર એ જાતિ પ્રમાણ કુલ કેટલું છે ગુજરાત રાજ્યમાં નવસો ઓગણીસ છે ગ્રામીણમાં આપણા ગુજરાત રાજ્યમાં કેટલું છે નવસો ઓગણપચાસ તો હા લગ્ન ની સમસ્યા ઊભી થાય ને હજાર છોકરાઓ છે તો એની સામે હજાર છોકરીઓની સંખ્યા છે નહીં આ સમસ્યાનો નિકાલ કઈ રીતે થઈ શકે તો સ્ત્રીઓને પણ એટલું પ્રાધાન્ય આપવું જોઈએ માત્ર છોકરાની જ આશા રાખવાની હોય નહીં શહેરી અને ગ્રામીણ વિસ્તારમાં તફાવત કેમ વધારે છે પછી વસ્તી વધારા સાથે જાતિગત પ્રમાણ કેમ મહત્વનું છે તો આ પ્રશ્ન તમારે ચર્ચા વિચારવાના છે અને પછી એના જવાબ લખવાના છે આ કુષ્ટકના આધારે શહેરી અને ગ્રામીણ વિસ્તારમાં કેમ તફાવત છે તો શહેરી વિસ્તારમાં શું હોય શહેરી વિસ્તારમાં પુરુષોની સંખ્યા તમને અહીંયા વધુ બતાવી છે અને સ્ત્રીઓની સંખ્યા ઓછી છે કારણ છે એનું જવાબદાર એક રોજગાર અન્ય ગ્રામીણ વિસ્તારમાંથી રોજગાર મેળવવા પણ કેટલાક લોકો શહેરી વિસ્તારમાં આવે છે અને એમાં પુરુષોની સંખ્યા વધુ હોય છે માટે ત્યાં આપણને વધુ તફાવત જોવા મળે છે વસ્તી વધારા સાથે જાતિગત પ્રમાણ કેમ મહત્વનું છે તો વસ્તી વધારા સાથે જાતિગત પ્રમાણ મહત્વનું છે ને કેમ મહત્વનું છે કારણ કે પુરુષોની સાથે એટલી જ સ્ત્રીઓની સંખ્યા હોવી જરૂરી છે જો એટલી સ્ત્રીઓની સંખ્યા ના હોય તો હિંસાનું પ્રમાણ પણ વધતું જાય છે આપણી આસપાસ સ્ત્રીઓને પુરુષોનું પરસ્પર સરખું પ્રમાણ લાગે છે દેશમાં સ્ત્રીઓનું પ્રમાણ લગભગ અડધા જેવું હોવાનું મનાય છે અત્યાર સુધીની વસ્તી ગણતરી મુજબ કહી શકાય કે ભારતમાં સ્ત્રી અને પુરુષોના જાતિ પ્રમાણમાં અસમાનતા નોંધારી દેખાય છે એટલે કે આપણે સરળતાથી જોઈ શકીએ છીએ નીચે વિવિધ વર્ષમાં સ્ત્રીઓના પ્રમાણ અંગે નોંધ આપી છે તો તમે જુઓ ઓગણીસો એકમાં નવસો છે ઓગણીસો અગિયારમાં જુઓ તો નવસો ચોસઠ છે ઓગણીસો એકવીસમાં જુઓ તો નવસો પંચાવન છે ઓગણીસો એકત્રીસમાં જુઓ નવસો પચાસ એકતાલીસમાં જુઓ નવસો પિસ્તાલીસ એકાવનમાં જુઓ તો નવસો છેતાલીસ તો અહીંયા તમે પ્રમાણમાં શું જોશો તો સ્ત્રીઓના પ્રમાણમાં સતત તમને ઘટાડો થતો જોવા મળે છે મળે છે ને તો એ પ્રમાણમાં ઘટાડો થવો જોઈએ નહીં પછી તમે જોશો તો ફરી ધીરે ધીરે એ ગ્રાફ સ્ત્રીઓના પ્રમાણનો ઊંચો આવતો જાય છે એટલે કે સ્ત્રી જાગૃત નારી સશક્તિકરણ સ્ત્રી જાગૃતતા અને જ્યાં સ્ત્રીઓના માટે વિવિધ યોજનાઓ અમલમાં મૂકવામાં આવી એના લીધે અહીંયા આપણને આ તફાવતમાં પણ ઓછો ફેરફાર થતો જોવા મળે છે તફાવત ઓછો રહેતો જોવા મળે છે આપણે જોયું કે ઓગણીસો એકમાં પ્રતિ હજાર પુરુષ સામે સ્ત્રીઓની સંખ્યા નવસો બોતેર હતી જે બે હજાર થઈ છે નવસો ચાલીસ તો આ કયા વર્ષમાં સ્ત્રીઓનું પ્રમાણ સૌથી વધારે છે તો આ કોષ્ટકના આધારે આપણે જવાબ આપી શકીએ કે કયા વર્ષમાં છે ઓગણીસો એકમાં માં સૌથી ઓછું ક્યારે છે તો જવાબ આપી શકીએ છીએ આપણે હા ઓગણીસો ને એકાણુંમાં માં સ્ત્રીઓનું પ્રમાણ ઘટતું જાય તો શું સમસ્યાઓ થાય ઘણી બધી સમસ્યાઓ થાય ને હા પહેલી સમસ્યા લગ્ન માટેની હોય બીજી ગુનાહિત કાર્યવાહી વધી જાય છે એમ જોઈએ તો આપણું આખું ઘર આપણે આગળ જ શીખ્યા કે મકાનને ઘર કોણ બનાવે છે એક સ્ત્રી તો એ પ્રમાણ જ ઓછું થતી જાય તો આખા સમાજની અસમતુલા થઈ જાય છે સ્ત્રીઓનું પ્રમાણ ઘટતું જાય તો સમસ્યા આપણે જોઈ સ્ત્રીઓ પુરુષોની સંખ્યાની સમાનતા અસમાનતા દૂર કરવા સરકાર કયા પગલાં કયા પગલાં ભરે છે તો વિવિધ યોજનાઓ બહાર પાડે છે ને ભ્રૂણ હત્યા કાયદો લાવે છે પછી છોકરીઓના અભ્યાસ માટે વિવિધ સ્કીમો લાવે છે પછી કન્યાદાન માટેની યોજનાઓ લાવે છે સ્ત્રીઓને અમુક અનામત જગ્યાઓ આપે છે રોજગારીમાં અને પગાર ધોરણ પણ સમો સરખું રાખે છે તો આ બધી યોજનાઓ દ્વારા સરકારની સ્ત્રી પુરુષોની સંખ્યામાં સમાનતા અસમાનતા દૂર કરવાના ઉપાયો રૂપ જ છે મહિલા આંદોલનનો અભ્યાસ કરીએ હમણાં તો આપણો દેશ આઝાદ થયો એ પહેલા આખા દેશ ઉપર રાજ કરનાર અંગ્રેજો સામે અનેક આંદોલનો થયા ગાંધી બાપુની આગેવાનીમાં વિવિધ આંદોલનો થયા ગુજરાત સહિત દેશભરમાં કસ્તુરબા સાથે અનેક મહિલાઓ આ આંદોલનમાં જોડાઈ હતી ક્યારેક સરકાર સામે પોતાની માંગણી સંતોષવા આંદોલનો થાય છે આપણી આસપાસ ક્યારેક નાના મોટા આંદોલનો થાય છે બિહારમાં મહિલાઓએ દારૂબંધી કરાવવા માટે સરકાર સામે સફળ આંદોલન કર્યું હતું ખાસ કરીને ઉનાળામાં ક્યારેક શહેરી વિસ્તારની મહિલાઓ પાણી માટે આંદોલન કરે છે આવા જ બીજા અનેક આંદોલનો મહત્વપૂર્ણ રીતે મહિલાઓ માટે થયા છે આ આંદોલનોમાં મહિલાઓ જોડાય છે અને પોતાની સમસ્યાઓ તથા સવાલો માટે આંદોલનો કરે છે તમે અહીંયા નોંધ કરી હશે કેટલાક આંદોલનો જોયા હશે તો બિહારમાં મહિલાઓ દારૂબંધી કરાવવા માટે આંદોલન કર્યું હતું પછી કસ્તુરબાએ આંદોલન કર્યું આ બધા આંદોલનો એમની માંગણી સંતોષવા માટે થાય છે પણ તમે એના ઉપર ધ્યાન કર્યું કે એમની માંગણીઓ શેના માટેની હોય છે તો ઘર અને સમાજને સારું વ્યવસ્થિત બનાવવા માટે એમના પોતાના માટેની કઈ માંગણીઓ હોતી નથી એ વિચારે છે ઘર અને સમાજ નું અને એને સુધારવા માટેના જ એ લોકોએ આંદોલન કરેલા હોય છે તો અહીંયા આપણો આ પાઠ પણ પૂરો થાય છે હવે જોઈએ આપણું હોમવર્ક તો ભાગ ભાગેકમાં મેં તમને પાઠ વાંચન માટે આપ્યો હતો ભાગ બે પૂરો થાય છે અહીંયા પાઠ પણ પૂરો થાય છે તો તમે તમારા હોમવર્કમાં સ્વાધ્યાયના દરેક પ્રશ્નના જવાબ તમારી નોટબુકમાં લખશો હવે પછીના ભાગમાં આપણે પાઠ સાત પ્રાદેશિક સંસ્કૃતિનું ઘડતર શીખીશું